અને ફરીવાર કહું કે બે હાથ ઊંચા કરવાનું કારણ એ જ સાહેબ કે બે હાથ કદાચ પોલીસ આપણે પકડે એટલે આપણે તરત એની શરણાગતિ સ્વીકારી લઈએ. હે, પોલીસ બંદૂક બતાડે ને આપણે સાહેબ હાથ ઊંચા કરી લેતા હોઈએ તો આ તો જોગી જલિયાણનો સાનિધ્ય છે મારા બાપ. એકવાર બે હાથ ઊંચા કરીને આપણે એની જો ખમો ખમો, હજી વાર છે, વાર છે. આહા, હજી તો આ ટ્રેલર છે સાહેબ, ફિલ્મ તો આખી બાકી છે. વાત ઈ કરતો તો કે બે હાથ ઊંચા સેના માટે કરાય, કે આપણાથી જો કોઈ ગુનો થઈ ગયો હોય, કોઈ જો પાપ થઈ ગયો હોય. હે પ્રબોધભાઈ, તો સાહેબ બે હાથ ઊંચા કરી આ જોગીના સાનિધ્યમાં એટલે તમામે તમામ પાપનો બાળીને ભૂકો કરી દે મારો જોગી જલિયાણે. કારણ કે જેસલ જેવો જેસલ જાડે જો કુણાલભાઈ, અરે નહીં સાહેબ, આબોથી નીકળીને જ્યારે કચ્છ પહોંચતો તો સામખ્યારી પહોંચ્યો ત્યારે તોરી રાણીએ કીધો કે હે જાડેજા, તારા બધા પાપને તું પોકારી લે. અને સાહેબ એ જાડેજો એટલા એના પાપ એક એક કરતો, ગણતરી કરતો, તમામે પાપ પોકાર્યા. અને એ જાડેજો કચ્છનો કારો નાગ જે સાહેબ ડાકુ કહેવાતો, એ લૂંટારો કહેવાતો, એ સાહેબ જેસલ જાડેજો પોતાનો એક એક ગુનો કબૂલ કરી અને અંજાર પહોંચ્યો ત્યારે એ જાસલ જાડેજો નહીં સાહેબ, જેસલ પીર થઈને પૂજાયો હતો. આ છે શરણાગતિ ની તાકાત. કારણ એ જેટલા મથે જાવા જેટલા મથે જાવા જેટલા મથે વાર રે હો સતી એટલા રે પાપો જો કરા એવા બધા પાપ પોકારીને ગયો હતો. તો આપણે એટલા બધા પાપ નથી કર્યા અને કદાચ જો ભૂલે ચૂકે થઈ ગયો તો હવે બધા હાથ ઊંચા કરીને એકવાર મારી સાથે હર હર મહાદેવ નું નાદ જગાવજો. હરિ ઓમ હર 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 મહાદેવ. બધાય બોલે ને આયોજક મિત્રો છે આ છોકરા, એ બધા એમને બેઠા હતા. બોલો ભાઈ, આ તો બધાય માટે છે. હા, એટલે એકવાર હરિ ઓમ હર 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 મહાદેવ. જય જલિયા, જય જલિયા. દેશ વિદેશ માં તારો ડંકો વાગે જલારા જલારા ઓ જોગીરા. વીરપુર ગામ ગામ જી આજ્ઞા હરિહર નિહાકલું થાતી જય જલારા જય જલારા જય 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 જલારા. કે વીરપુર ગામ બિરાજે દુનિયામાં ડંકો વાગે, કે વીરપુર ગામ બિરાજે દુનિયામાં ડંકો વાગે. ઓ સૌથી મોટું છે તારું નામ, તારું નામ જલારામ જોગી રામ જલારામ 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 જોગી 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 જાય જલિયા જાય જલિયા અરે વીરપુર ગામે ગાવું પછી જાવું દુનિયાને છેડે, જલારામ ને ભક્તો હારે છે મને મેળે. અરે વીરપુર ગામે જાવું કે પછી જાવું દુનિયાના છેડે, અરે વીરપુર ગામે જાવું કે પછી જાવું દુનિયાને છેડે.
જલારામ ને ભગતો હારે, જલારામ ને ભગતો હારે છે પ્રભ પવને મેળે, કે વીરપુર ગામ બિરાજે દુનિયામાં છે બાપરામ બાપરામ જલારામ જલારામ જોગીરામ એ જોગીરામ જલારામ જય જય ચલિયા જય જય ચલિયા જય જય ચલિયા રહો રહો બાપુ. જો કે આ ગીત મને ખૂબ ગમે છે અને એનું કારણ કે આવા બધા સાધુ સંતોની હાજરી છે. અમારા હિંમતભાઈ ઇસ્કોન ગ્રુપ, મારા પ્રબોધભાઈ સાહેબ, મારા બહુ એટલે બહુ જ નજીકના મારા વડીલ, એ બધાની હાજરી છે. અને બાપુ કોઈક એવા સંજોગો હોય કે ભગવાન આપણે કયા જન્મના આપણા પુણ્ય હોય કે આવા બાવલિયાઓ જોડે સાહેબ મેળાપ કરાવી દે. એટલે તેરે મેરે બીચ મેં तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, तूने नहीं जाना जाना मैंने नहीं जाना, तूने नहीं जाना मैंने नहीं जाना. અરે એવા પણ મંદિર બન્યા જ્યાં ટિકિટ થી દર્શન થતા, જગમાં જોડ છે વીરપુર ત્યાં પૈસા ના લેવાતા. ખૂબ સમજવા જેવી વાત કરી છે. અને બાબુ આ ભજન ના રચયિતા છે મારા પરમ મિત્ર અને લોક સાહિત્યના એક હાસ્યના જાજરમાન કલાકાર સાઈરામભાઈ દવે. થોડી વાર માટે ગોર નહીં કરતા, સાંભળજો, બધાએ સાંભળજો શું કહે છે કવિ. કે એવા પણ મંદિર બન્યા જ્યાં ટિકિટ થી દર્શન થતા. વિશ્વની માળીમાં એટલા બધા મંદિરો છે સાહેબ, આખા વિશ્વ આખી દુનિયામાં, કે જ્યાં તમે એક રૂપિયો કે બે રૂપિયા કે દસ રૂપિયા એવી નાની સાની રકમ પણ લઈ એની ટિકિટ લઈ અને તમે એની મંદિરની અંદર દર્શન કરવા જાઓ. લગભગ 80% મંદિર એવા છે જ્યાં નથી લેવાતું, એવી કઈ ટિકિટ નથી હોતી. ત્યાં તમે જે ધરી જાઓ એ લોકો જે પણ જેની જેવી શ્રદ્ધા. પણ માત્ર ને માત્ર સાહેબ એક વીરપુર જેવું છે કે જ્યાં આટલા મોટા અક્ષરે લખેલું છે અહીંયા એક પણ રૂપિયાની ભેટ સ્વીકારવામાં આવશે નહીં. અને રોજના લાખો માણસો આવે, ખીચડી કઢી ખાતા જાય, જલિયાણનું નામ લેતા જાય. સાંભળજો. અરે એવા પણ મંદિર બને જે ટિકિટ થી દર્શન થતા, જગમાં જોડ છે વીરપુર ત્યાં પૈસા ના લેવા. મંદિર બન્યા જા એવા પણ મંદિર બન્યા જે ટિકિટ થી દર્શન થતા, જગમાં જોડ છે વીરપુર મારો, જગમાં જોડ છે વીરપુર જ્યાં પૈસા ના લેવાતા. એ વીરપુર ગામ બિરાજે, સાધુ ને સંતો આવે, ઓ જગમાં જોડ તારું નામ કરુણા, એ જગરામ જલારામ જોગીરામ, જગરામ જોગીરામ, જય 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 જલારામ, જય 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 જલારામ, જય 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 જલારામ, જય જય જલારામ, જય જય જલારામ,
बाबा लोहाना मां जन्म धरी, लोहाना मां जन्म धरी, रघुवंशी कुड़ तारियो ठाकर नाचा कर धई, ठाकर नाचा कर धई, भारत खंड नु नाम वधारो। लोहाना मां आए लोहाना, आए लोहाना, तुम्हें बता केवा भागे साड़ी विचार तो करो। जेम लोहाना समाज गर्व लई सके के जलाराम बापा तो लोहाना नी नातमा साहेब, पण साहेब बहु इतिहास जूनो, आज नी कदाच पेढ़ी ने खबर न होय, जो के आ विस्तार कोई एना थी अजा नहीं होय, पण बाण साहेब पण आ इज गुण माथी साहेब। जेम अमे बधाय आपणे बधाय भगवान कोईक ने कोईक समाज ने एक एवो विरलो आपी दे साहेब, जेना थकी आखी नात उजड़ी थई जाय। अरे लोहाना मा जन्म धरी ने रघुवंशी कुड़ तारियो, ठाकर नाचा कर थई, मारो ठाकर नाचा कर थई, भारत खंड नु नाम वधारियो। ए साईए गुण ना गाया, भक्ति ना बण ला वाया, ओ हाजरा हजूर छे मारो राम जलारा, ए जोगी राम जोगी राम, तो कोठे मोर डहू गया ओ नवादा, ये जुन बादल चमकी रे बीज, ये मारा रुदा ने आदरानो आमरो, आज आवी गया हाडी भी। बापू बे મિનિટ માટે બેહતા હોતો, જો કે બાપુને બહુ ન કહી શકું, કારણ કે સતત એ લોકોના સાધુ સંતોના ઘણી બધી જગ્યાએ જવું હોય પડે, પણ આપણે મળ્યા છીએ વિરમ ગામના આંગણે, અને પાછું હરિહરન બાપુ તરફથી આપ બધાને જૂનાગઢ મહાશિવરાત્રીમાં પધારવા માટે ત્યાં ભાવભરું નિમંત્રણ છે, બરાબર ને બાપુ? અને દર પૂનમ સરખેજ ભારતી આશ્રમે અમે આ બધા, હું ને ગીતાબેન ભેગા હતા ત્યારે આ બધા છોકરાઓ આવ્યા હતા અને સાંભળ્યું, અને આ ગીતાબેન બધા 25 થી કોઈ મોટી ઉંમરનો છોકરો ન, પૃથ્વીભાઈ, હા, એટલે આ બધા આયોજકો સાહેબ એકવાર તો એમને પણ સો સો સલામ, પણ આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારા આ વિરમ ગામમાં આજ કંચન રૂપી વર્ષે અમે, તારે શું ગાવાનું મન થાય? હા, અને જૂનાગઢ પરિક્રમામાં પણ બધાને સાદર આમંત્રણ આપે છે બાપુ, તો બધા આવી જાજો એકવાર, પ્રેમ સે બોલો ગિરનારી મહારાજ કી, અને આનંદ છે આજે આખો વિરમ ગામ, આ બધા યુવાન છોકરાઓ રોજ ફોન કરે છે રોજ, હા, ગીતાબેન ને આજે ઘેડિયા ગામે શિલાન્યાસ વિધિ હતી ત્યાં કાર્યક્રમમાં, કારણ કે અત્યારે એમનું પણ અહીંયા ડેટ લેવાઈ ગઈ હતી, એટલે ત્યાં પણ સમાજનું ફંક્શન હોય એવા અગ્રણીઓ હોય એટલે એમને જવું પડે, એટલે છોકરાઓ બધા બહુ ટેન્શનમાં આવી ગયા, મહેશભાઈ બિચારા મને કે નિલેશભાઈ ગીતાબેન નું ત્યાં નામ છે, ભાઈ મેં તો નામ તો નાખે, નામ હોય એનું નામ નાખે, નામ છે તારે નાખે, બાકી તો સાહેબ ઘણા એવા ગાય છે, ઘણા એવા ફરે છે, કાન નથી નાખતા, પણ સાહેબ મુઠી ઉચેરું નામ જેને કર્યું છે કચ્છ ગુજરાત દુનિયામાં, એકવાર ગીતાબેન રબારીને જોરદાર તાળીથી વધાવો, આ આવી નમાલી તાળીઓથી સાહેબ રોણા શેરમાં નહીં આવે પછી, એટલે સાહેબ આ બધા છોકરાઓ બહુ ચિંતામાં હતા બિચારા, બહુ ટેન્શનમાં હતા, મેં કીધું સાહેબ ચિંતા ન કરો, પછી એમના ફોન ઉપાડી ઉપાડીને પછી મહેશભાઈ હું છેલ્લે કંટાળી, કારણ કે મારું તાલ એવું થયું તો સાહેબ ન અધમે ન આ કાયમ સાહેબ એડો તાલો જયદીપ, પણ મને વિશ્વાસ હોય ને સાહેબ, વિશ્વાસ એક મોટી વસ્તુ છે કે ભાઈ કે અમે બધા કલાકારોને એકબીજાનું અન્ડરસ્ટેન્ડિંગ હોય, પણ ન સમજાય ને કે કેર સમજાય એની કે આને છોકરા ચાડે નયા નયા હારું, અત્યારે મુકે ચિંતા ડના તે આ વરી મેશભાઈ કે ફોન કર્યા,
અરે પૃથ્વી ભાઈ કે જા કે બાપા આવી જાઓ આવી જાઓ પણ બહુ સમયસર અને સમય જોતા કારણ કે સાહેબ આટલું તમારું સ્ટેટસ હોય તમારું નામ હોય તો તમને તમારા કરતા વધારે અમને ચિંતા પડી હોય હા જયદીપભાઈ તમને ભલે નો ડાઉટ તમને ચિંતા હોય આટલા બધો લાખોનો ખર્ચ કરતા હો પણ સાહેબ એક શ્રદ્ધા અને સાહેબ વિશ્વાસ રાખવાનો મેં એમને કીધું તમે વિશ્વાસ રાખો અમે કોઈ આડાવડા નહીં થઈ બધા અહીંયા જ આવી જશું ટાઈમ પર એ ભાઈ બેજો બેજો વડીલોનો તો માનું કંઈક પણ આજ આખા વિરમગામમાં આનંદ છે ત્યારે શું ગાવાનું મન થાય ઘન ઘોર જરે ચાહુ વર મારું માં આ આટલો પડકારો કચ્છથી વધે એવો હતો હજી એક વાર થઈ જાય ઘન ઘોર જરે ચાહુ વર મારું માં આજ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે એ મોર બની ધન ગાટ ઘુમરી ઘુમરી કર જાટ ભરે નવે દાન ભરી સાની સિંહ ઝૂલે નદી ઝૂલે વજો બન કાન ગુન ગુન બન ભોલે 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 રાબ રાબ ભાઈ કાઈને મેઢા મે હસુ ને હસુ વાત કરે ગમ ગમ રાઈને આડીલ હાથ કરે મન મોર બની ધન મારું મન મોર બની ધન કરે મન મોર બની ધન અને હવે તમને બધાને ગમે એવું કે લીલી લેમડી રે કે લીલા નગર વેલ નો છો હે પ્રભુ પરોઢના ઉતારા કરતા સૌ 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 એ વાળા એ વાળા પરોઢના મરગર ઉતારા કરતા સૌ 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 ભોજનિયા કરતા
जाओ 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 ओ जनिया नहीं करूं रे मारे घर सुता धुए धुए भोजन नहीं करूं रे मार गर सीता जुड़े बन हे सीता ये किनारे हे जुए कहीं राम लक्ष्मण नीवा ओ मेरे रस के कमल कमर तूने पहली नजर मेरे रस के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया जब नजर से मिलाई मजा आ गया पर किसी गिर गई काली कर गई अगवे सी लगाई मजा आ गया याद अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेम निया मौसम छे मिल जाए मुझको घर साथ थे भूलू में सारा जहां आओ बधु नवरात्रि में गाई लीधो छे पण घणा बधा एवा गीतो छे एनी फरमाइशो तमारी सामे पूरी करवी छे पण ई पेला माँ जगदम्बा ने मने याद करू छे कारण के माँ कहता मुख उगड़े अने बाप कहता थई जाए बंद भाई ए भाई हांते हांते राखो ने थोड़ी जार मजा आवे मने पण हां एक तो मैं एवी मेहनत करता हुई ने वच्चे आवाज आवाज बहु आवे ने तो थोड़ो डिस्टर्ब जेवू लागे ने पण बापू जानकीदास बापू वात करी है प्रबोध भाई के माँ એટલે સાહેબ એક માં છે ધરતી બીજી માં છે આપણે જન્મ દેનારી અને ત્રીજી આપણી કુળદેવી એમાં પછી 90 લાખ લોબડિયાળી આવી જાય પણ માં એને યાદ કરવો તો કેવી રીતે ઓ રંગ તેરી રીત કા રંગ તેરી પ્રીત કા રંગ તેરી જીત કા હે લાઈ रंग तेरी रीत का रंग तेरी प्रीत मही तेरी चुनरियों जब जब मुझ पे उठा सवाल मही तेरी चू जय मोगा जय मोगा ये क्या ताये मेरुड़ा चोटिला धामे चोटिला धामे मारी चमुंड मारामे ए क्या ताया मेरुड़ा जोटीला धामे जोटीला धामे मारी चमुंड मना धामे हे भोरंदा भुलड़े मजो आज गजबो हे लीला पीड़ा हे लीला 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 लीला
बाबू लीला पीड़ा फुलड़े मड्यो हार गाजदो ए फोरमता फुलड़े मड्यो हार गाजदो ए गुछी दे माननिया मारो गाजरो ए गुछी दे माननिया मारो हार 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 माँ जगदम्बा ने याद करो भोड़ियानाथ ने याद करो पण साथ एवो मारो नाथ बैठो छे साबे द्वारका ना किनारे केवो ए द्वारका नो नाथ मारो राजा रण छोड़ दे ने मन माया ने लगाड़ी हो धीरे जय मुरलीधर જય મુરલીધર આ ગીત હું નથી ગાવાનો ગીતાબેન ગાશે આ તો મને ઓછું તો યાદ આવ્યું પાણી પેલા હે હે કનૈયા મુરલી વાડા ને વાડા મુરલી વાડા રે હા હે કનૈયા મુરલી વાડા ને વાડા મુરલી વાડા રે હા તમે જસમના જાયા રે કનૈયા મુરલી વાડા હા जसवाना जाया रे कन्हैया मुरली वाला हे तमे लागो वाला 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 हे लागो वाला रे कन्हैया मुरली वाला रे છતાં પણ બબરું પાડા બબરું પાડા બબરું પાડા લાગો બબરું પાડા રે વાડા મુરલી વાડા રે હા હે કનૈયા મુરલી વાડા રે વાડા કનૈયા મુરલી વાડા રે વાડા મુરલી વાડા વાડા મુરલી વાડા વાડા મુરલી વાડા વાડા મુરલી વાડા રે હા મારી મારી વાણીને વિરામ આપતા પહેલા પછી આપણે ગીતાબેનને જ સાંભળવું છે બધાને એક વાર વિનંતી આમાંથી મોબાઈલ કેટલા પાસે છે મોબાઈલ આમાંથી ફ્લેશ લાઇટ બધાને ઓન કરતા આવડે હા ભાઈ વાત કરે બધાની ફ્લેશ લાઇટ ઓન બધાની એક એવો સોંગ ગાવું છે મને કે સાહેબ એનો આ વિડિયો રેકોર્ડિંગ હા આખા ભારત નહીં પણ આખા વર્લ્ડમાં સાહેબ જેટલા જેટલા જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે એ બધાએ આ વિડિયો જોયો એટલે બધાને વિનંતી બધા મોબાઈલ જેટલા પાસે છે તમે બધાનો મોબાઈલ ઓન થશે પછી જ હું અહીંયાથી ગાવાનું ચાલુ કરીશ હજી બધાને બાકી થઈ ગયા એ ભાઈ તમને કહું મારા વાલા ભાઈ તમને કહું મેં તેનું સમજાવા ના તેરી બાજુ લગી હજી 50% થયું છે હજી 50% હા જે ફ્લેશ લાઇટ ઓન ન કરે એને એના બાજુવાળાના હમ એને એની ઘરવાળીના હમ અને કદાચ લગ્ન ન થયા હોય તો એની ફિયાન્સીના સમ આ તો નારીને કોઈ આંગળી ચીંધે તો કાપે વાલો મારો સોંપી દીધા માતા વીરપાઈ હાથો હાથ હાથ તો વીરપુર જાવું પછી સત્તાદાર જા
વીરપુર જાવું સત્તાદાર જાવું 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 વીરપુર જાવું કે સત્તાદાર હાલ 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 મારો નામ બતાવો જલારામ બતાડું જય જલિયા જય જલિયા દેવા ગંગા જમુના વહે છે ભરપૂર માં ઓ જલારામ વસે છે વીરપુર માં ગંગા જમુના વહે છે ભરપૂર માં એનો આવે નહીં પાર એ તો એ અન્નનો ભંડાર જય જલિયા જય જલિયા જય જલિયા આવે નહીં પાર એ અન્નનો ભંડાર જોડી દો તો બતાવું વીરપુર જાવો ભાઈ અહીંયા ગોર કરવા આવે આગળ ઉભા રહે બાકી બધા બે જાઓ બાકી બધા બે જાઓ ગોર કરવા આવે એ જ ઉભા રહે એ ભાઈ હાલો હાલો મારા વાલા આમાં શું થાય પછી આમાં આવ્યું થાય ગોર વાળા નીચે ઉભા હોય ને બાકી ફોટા પાડવાળા આગળ ઉભા હોય અને ભાઈ પાછળ વાળા જેને ગોર કરવા આવો છે ગોર કરવા આવે થોડીક આ રાહ જોઈ બેઠા છે એટલે બધા ભાઈ જગ્યા કરી દો આગળ વચ્ચે જે રસ્તામાં ઉભા છે ભાઈને વિનંતી થોડી થોડી જગ્યા કરો એટલે બધા આવી શકે એનો આવે નહીં પાર એ તો અન્નનો ભંડાર જોડી ધોકો બતાવું કે આજ વિરમ ગામ જાવ પછી કાલે ભુજ ગામ આવું કાલ પરઈ એ હાલ તને હાલ રામ બતાવો હાલ 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 રામ 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 જુના કદમા નરસિંહ ને શ્યામ મળિયા કુંવર બાઈ ના મા મેરા પૂરિયા જુનાગઢ માં નરસિંહ ને શ્યામ મળિયા કુંવર બાઈ ના મા મેરા પૂરિયા નાચો ઉધી બજા રાખુ ઘર નાચો ઉભી બજાર રાખુ ઘરનું ધ્યાન એવો ધૂની બતાવું પછી મસ્તી માં રહેવું મસ્તી માં રહેવું અને મસ્ત બની ગાવું આજે ગાવું જ છે મને ઘણી બધી માતાઓ દીકરીઓની હાજરી છે એટલે દોરી આખી ચી દોરી
આમાંથી કેટલા ના ઘરે દીકરી છે, હાથ ઉંચો કરો તો ખાલી. હાય 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 સાજે, કેવો આ ગીત છે કે બાપ પોતાની દીકરીને કહે છે ને દીકરી પોતાના બાપને કહે છે, શું કહે છે? ધોરી આખીચી ધોરી ભલી નાખી તુમે મારી સસરીનો પોચુરાયા સાદુરા ભલે ભગિયા તેરી દિયા મેરી તો રખી લાડકી મેરી લાડકી મેરી લાડકી મે છોડુંગી ના થોડા સા અમારા પરમ મિત્ર ભરતભાઈ કોટક અને હિંમતભાઈ, ભરતભાઈ ઠક્કર અને હિંમતભાઈ આવ્યા છે અહીંયા. એ મયુરભાઈ છે ને, અને સાહેબ કેટલાના ઘરે દીકરી છે, ખાલી અમને હાથ ઊંચો કરો તો. સાહેબ જેને દીકરી પ્રત્યે પ્રેમ હોય, જેને ખૂબ ભાવ હોય, એ બધાને વિનંતી એકવાર ઊભા થઈને આવી જાઓ. મારો બાપ લ્યો બધા એકવાર આવો તમે બધા વડીલ, તો મને પણ મજા આવે. કારણ કે આ સાઈડ, હા ખાલી લેફ્ટ સાઈડ જ અમારી ખાલી છે આવવામાં, બાકી બધા આવી ચૂક્યા છે. એટલે બધા વડીલો જે સોફા પર બેઠા છે એકવાર. ઓ રેવો હે પારે વડા તું કાલે બુડી જાજ રે, મારી હાથું રહી જાને આજ નિરા, આંબલી ને પીપળી હો 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 એ ઓલી આંબલી ને પીપળી જોશે તારી વાત રે મેરા મણી કરશું અમે ફરિયા, મારી લાડકી ને ખમ્મા ગણી મારી દીકરી ને ખમ્મા ગણી મારી લાડકી ને નાનકડી ફરી જાની ને મારો હે ખમ્મા ગણી તું રૂપિયા 7100 અંક ક્ષેત્ર માટે જલારામ સત્સંગ મંડળ રાધનપુર તરફથી જોરદાર તાળીથી વધાવો એકવાર એમને. તેરી લાડી કી મે છોડુંગી ના તેરા સા, તેરી લાડી કી મે છોડુંગી ના છોડુંગી ના છોડુંગી. ધુના ધુંદા ધુના ધુંદા ધુના હે મોગલ ચડતા કાડો નાક 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 નાક, મોગલ ચડતા કાડો નાક મોગલ દેવ જેની જે મા આઈને જાંગડી નું ચિતાય ગુરા સોગંદ ના ખવાય ખવાય, એને જાંગડી નું ચિતાય ગુરા સોગંદ ના ખવાય ખવાય, એ જાંગડી નું ચિતાય ગુરા સોગંદ ના ખવાય. ત્યારે ઘોડ લઈ આવે પાડ હવે પાડ હવે પાડ, ત્યારે ઘોડ લઈ આવે પાડ પૂછો તે જ કેવી છે મા, એ મોગલ ચડતા કાડો નાક 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 નાક, મોગલ ચડતા કાડો નાક મોગલ
જાય 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 મોગલ જાય મોગલ મોગલ તમારા વિસ્તારનું ગૌરવ હમણાં અમારી જોડે આફ્રિકા આલ્યા હતા એવા નરેશભાઈ બારોટ ખૂબ જબરદસ્ત આર્ટિસ્ટ છે બહુ એનું પણ બધા સ્વાગત કરીએ છીએ મહેશભાઈ મહારાજ વાત કરો એ મોગલ રીતે આપે રાજ મોગલ ખીજે વાડે તાર એ રીતે આપે રાજ ખીજે વાડે તાર એ રીતે આપે રાજ મોગલ ખીજે વાડે તાર મોગલ લાખો માં એક મોગલ એક મોગલ મોગલ લાખો માં એક રે દયા ના મજે બીજે મા આઈને તરવેડો દેવાય તરવેડો દેવાય કાંકણ ભેડિયો પૂજા તરવેડો દેવાય કાંકણ ભેડિયો પૂજા મામા કવિ આપ ગુણ ગાય ગુણ ગાય 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 કવિ આપ ગુણ ગાય મારી ભેડી દે મોગલ ઘડતા કાળો પ્રેમ સે બોલ્યો મોગલ માત કી અને ઈ માં મોગલ હે કેવી છે એની પાસે માંગવું તો શું મંગાય મુઠી ભર બાજરો ને ભર પાણીયા રો દેજે માં આંગણી પારણા ઝુલાવજે આંગણી પારણા ઝુલાવજે દીવાની દિવેટ ને ગીથી પલાડજે ને તારા નેહડા રૂડા રે દીપા નેહડા રૂડા રે દીપા હે માં હે મોગલ છોરુડાની ચડતી રાખજે માં આયલ ભણજે ને મીઠો કારો માં કારો માં મોગલ તારો આસરો હે માં મોગલ તારો આસરો હે પ્રેમ સે બોલો જલારામ બાપા સે બોલો જલારામ બાપા સે બોલો ફરમાઈશું ઘણી બધી છે પણ અહીંયા જ છે તમે કહેશો તો અહીંયા રોકાઈ જશો એટલે ટન બાય ટન બધાને લઈને એક એક રાઉન્ડ આવી જાય પછી બધાની ફરમાઈશ પણ એકવાર બે હાથ ઊંચા કરી જેટલા બેઠા છો પ્રેમ સે બોલો જલારામ બાપાની રામચંદ્ર ભગવાન રામચંદ્ર ભગવાન રામચંદ્ર વીરબાઈ વીરબાઈ ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ હર 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 હે મહાદેવ લાખાભાઈ ભરવાડ આ વિસ્તારના ધારાસભ્ય એમના તરફથી રૂપિયા કારણ કે સાહેબ મેં કીધું સારા સભ્ય છે જો આ સારા સભ્યની નિશાની આપણા લોક લાડીલા ધારાસભ્ય એવા લાખાભાઈ ભરવાડ તરફથી રૂપિયા 21,000 આપવામાં આવે છે આ ફરી પાછી આવી નમાલી તાળી જોરથી તાળી પાડો કારણ કે આ જન્મમાં જો તમે તાળી ન પાડો તો સાહેબ બીજો જન્મ તમને શેનો મળે ખબર છે પછી ભગવાન તાળી પાડવાનો જન્મ આપે ડી ઉગે ને તાળી પાડવાની કારણ ભાઈ હા કારણ કે હમણાં તાળીનો સમય છે તાળી પાડવાની તાળી પાડો ને તો એક આ એક્યુપંચર થાય હે અને બીજું ભગવાનનું નામ લેવાય તાડી પાડો તો મારા રામની રે બીજી તાડી ના હો તાડી તમે તાલમાં પાડો તો કેવી પાડો જો પાડો તો
टांग टांग ताड़ी पाड़ो तो जलाराम नी रे। હવે આ તાળીની મે પ્રેક્ટિસ કરાવી, બાકી ગીતાબેન તમને મે ખાલી ટ્યુશન લીધું છે, પૂરે પૂરો ક્લાસ ગીતાબેન લેશે તાળીનો। ક્યાં આવ્યા છે? આ 5100 રૂપિયા ના લે યાર ચંદ્રકાંતભાઈ। ક્યાં ગયા ચંદ્રકાંતભાઈ? ભાઈ 5100 નહીં, ચંદ્રકાંતભાઈ તરફથી રૂપિયા 11000। હા એમ યાર, આ એ બાદ ડબલ ફિગર તો હોવું જ જોઈએ ને ભાઈ। અરે વાહ વાહ, રૂપિયા 25000 પિન્ટુભાઈ દિશાવાળા તરફથી આપવામાં આવે છે। મારે મારો જલો બાપા વાહ, જય જલિયાણ કરો સૌનું કલ્યાણ। વળી 5100, હા 11000। હું ફરક પડે, હું આપી દઈશ। અરે હું કામ ચિંતા કરો યાર, ભલે ભલે ચલો 5100 રૂપિયા રસિકભાઈ તરફથી, ભલે ભલે। હવે જેને તમારું જે પણ નામ આપે ને એક લિસ્ટ બનાવી પેપરમાં રાખી દેજો, નહીતર પિયુસ મહારાજનો ધક્કો ફેલ જશે અને પાછો તમે મને એનો વધારાનો પેમેન્ટ તો આપશો નહીં, બે કામ કરાવી લેશો કુણાલભાઈ। એટલે હું વિનંતી કરું, 11000 રૂપિયા ચંદ્રકાંતભાઈ તરફથી હું છેલ્લી વાર બોલું છું। હવે જે પણ નામ હશે તમે લખી આપજો, પિયુસ મહારાજને વિનંતી કરીએ 10 મિનિટનો ચા પાણી થઈ જાય ત્યાર સુધી પિયુસ મહારાજ એક નાનકડું હાસ્યનું રાઉન્ડ લઈ લે, ત્યારબાદ આપણે ગીતાબેનને સાંભળશું જે આપણું કચ્છ ગુજરાતનું ગૌરવ છે। એટલે વિનંતી કરું પિયુસ મહારાજને, પણ સાહેબ એને પણ તાળીથી વધાવો તો એને પણ મજા પડે, પધારો પિયુસ મહારાજ। અને સાહેબ મોદી સાહેબના એવા અવાજ કાઢે છે, ઘણા બધા રાજકોણો તમને એવું લાગે સાક્ષાત મોદી આવ્યો છે, તમે જોઈ લેજો ખાલી એની એન્ટ્રી। હાથ કી મુઠ્ઠી બાંધ કરકે ભારત માતા કી, થોડી વાર પછી આ ગોર બધી લઈ લેજો, અહીંયાથી એક પણ રૂપિયો કોઈ લઈ જવાનું નથી અને તમે જ લઈ જવાના છો। ફિર એક બાર દોનો હાથ કી મુઠ્ઠી બાંધ કરકે ભારત માતા કી। વિરમ ગાંવ કે અંદર મેં जलाराम बापा का जन्मोत्सव, हमारे पार्टी के लीडर, हा એટલે તમને જ્યાં આનંદ આવે અહીંયા તાળીઓથી વધાવી લેજો, એટલે મને એમ થાય કે શ્રોતાઓને આનંદ થાય છે। હમારે પાર્ટી કે લીડર પ્રમુખ સાહેબ, युवाओं की टीम को मैं धन्यवाद देना चाहता हूं, जिस प्रकार से आपकी कार्य शक्ति को मैंने देखी मुझे इस बात का गर्व हुआ। जय जय गरवी गुजरात, वंदे भारत मातरम। भाइयों मित्रों, जे लोग घरे थे कहीं नहीं आया ये लोग प्रेम थे जाई सके छे। ये विरमगाम वाले जिस प्रकार से कार्यक्रम करते हैं भाई, वैसो कार्यक्रम हमारे बिहार में नहीं होता है। मैं आप सभी लोगों को धन्यवाद देना चाहता हूं। चार एक ताड़ी वगाड़ी ते बदल आपनो आभार। आ तो भाई आनंद की बातों से अब बता, आ थोड़ी खखड़ डखड़ ओछी करी नाखो भाई, મને આનંદ થાય તમને આનંદ થાય। મારી ભાષા તમને સમજમાં ના આવે તો બાજુવાળાને જોઈને હસી લેજો, નથી હસતા એનો કોઈ દિવસ વિશ્વાસ ન કરજો ભાઈ। 24 કલાકની અંદરમાં 1 કલાક હસવાનો કાઢી નાખો, શરીરની તંદુરસ્તી બહુ સારી રહેશે। અને જે લોકો નથી હસતા એને કોઈ દિવસ દીકરી દેતા નહીં અને એની લેતા નહીં ભાઈ। વાહ, હળવે હળવે કાર્યક્રમની શરૂઆત કરીએ, પછી ગીતાબેનને સાંભળવાના બાકી છે। ડગલે ને પગલે આસે મળે,
તમારી દ્રષ્ટિ હોય આ વિસ્તારમાં પહેલી વખત આવ્યો છું આપની સમક્ષ, હું મારા પ્રયત્ન કરીશ તમને હસાવવા માટે. નારી એક શક્તિ છે ભાઈ, નારી એક શક્તિ છે. નારીઓની સંખ્યા છે, આપ જેવા માંડુડા મહેમાનો અલગ અલગ વિસ્તારમાંથી બધા પધાર્યા છે, એટલે ખૂબ આનંદ થાય છે. આમ હમણાં એક ભાઈ 15મી માળની બિલ્ડિંગ ઉપર ઉભેલા, એટલે નીચેથી એક ભાઈ અવાજ દીધો, બલજીત તેરી લડકી ભાગ ગઈ. ઓણે ઉપરથી કૂદકો માર્યો, 15મી માળની બિલ્ડિંગ ઉપરથી કૂદકો માર્યો, 13મી માળે 13મા માળે આવ્યો ત્યારે વિચાર કર્યો, મારું નામ બલજીત નથી, હું તો રણજીત છું. 10મા માળે આવ્યો ત્યારે વિચાર કર્યો, મારી છોકરી જ નથી. હાવ જ્યારે ધુડુપ લઈને નીચે આવ્યો ને ત્યારે એને વિચાર કર્યો, મારા લગ્ન જ ક્યાં થયા છે. લાખાભાઈ રોંગ નંબર માં અમુક વ્યક્તિ ઠેંકડો મારી દે. ડગલે ને પગલે હાસે મળે, રસ્તા ઉપર જતો તો એક બેન મન કે ભાઈ આ કૂતરો તમારો છે. મેં કીધું બેન સોરી, આ કૂતરો મારો નથી. મન કે પાછળ પાછળ આવે છે. મેં કીધું બેન એમ તો તમે પણ. હસી લ્યો, મારી ભાષા તમને સમજમાં ના આવે તો બાજુવાળા બેન ને જોઈને હસજો, બાજુવાળા ભાઈ ને જોઈને હસજો. હંસા બેન હસે છો તો હું શું કામ ન હસું, એમ કરીને પણ હસી લેજો. હસી લ્યો, મજાની વાતો છે. ડગલે ને પગલે જોક્સ મળે. આ થોડી ખખડખડ અહીંયા થોડીક ઓછી કરી નાખો ભાઈ. સાધારણ તકલીફ તો રહેવાની જ છે, કારણ કે આટલો મોટો કાર્યક્રમ થતો હોય. હમણાં બાપુ મારો ભાવનગર બાજુ કાર્યક્રમ, જનકદાસ બાપુ ન્યા કાર્યક્રમ, એટલે હજી મેં કોઈ હાસ્ય રજૂ નતો કર્યું ભાઈ, એક પણ જોક્સ મૂક્યો નતો. ત્યાં એક ભાઈ આવ્યા એટલે મારી સામે દાંત કાઢવા લાગ્યા, હસવા લાગ્યા. એટલે મેં કીધું આ ભાઈ ક્યાંક મારા હાસ્યના પ્રોગ્રામ સાંભળ્યા હશે. એ ભાઈ બીજી વખત આવીને મારી સામે હસવા લાગ્યા, એટલે મેં કીધું ઠીક છે ક્યાંક ટીવીમાં કાર્યક્રમ જોયો હશે. ત્રીજી વખત ભાઈ આવી મારી સામે હસવા લાગ્યા, એટલે મેં કીધું ભાઈ તમે કેમ મારા ક્યાંય પ્રોગ્રામ સાંભળ્યા છે. મન કે ના મહારાજ, તમારા ક્યાંય પ્રોગ્રામ નથી સાંભળ્યા. મેં કીધું ભાઈ મારો ચાહક છો. મન કે ચાહક નથી ભાઈ. તો મેં કીધું મને ઓળખતો નથી, મારો ચાહક નથી, અને હજી મેં એક પણ જોક્સ નથી કર્યો, છતાં તને હસવાનું કેમ આવે છે. મન કે મહારાજ તમારું મોઢું છે ને મારી ઘરવાળી જેવું છે. મેં કીધું ભાઈ મારે તો મૂછું છે. મન કે મારી ઘરવાળી ને મૂછું છે. હવે એની ઘરે કેવી પરિસ્થિતિ થતી હશે. હા ડગલે ને પગલે હાસે મળે. હમણાં એક કાકા ને મેં કીધું કાકા તમારા કેટલા દીકરા. કાકા મન કે અમારા ગરીબ માણસ ના કેટલા હોય. 8 છે. હવે આને ક્યાં મોંઘવારી નડે. ડગલે ને પગલે જોક્સ મળે, હસો. હમણાં એક બેન મન કે તમારા ટીવીમાં અવારનવાર કાર્યક્રમ જોઉં છું. મેં કીધું બેન સારી વાત છે, હું રહી જતો હતો. મેં કીધું બેન આપ મને ક્યાં ચેનલમાં જોયો, એટલે બેન મન કે ગઈકાલે મેં તમને ડિસ્કવરીમાં જોયા હતા. હા તમે કેટલા મસ્ત દાંત કાઢો છો, હસો છો. નકા અમુક જગ્યાએ અમે કાર્યક્રમ દેવા માટે ગયા હોય ભાઈ, અને અમુક છોકરાઓ હસતા હોય, માણસો હસતા હોય, આપણને એમ થાય પેટમાં બિલાડીનું બચ્ચું બેઠું છે. એવી એની હસવાની સ્ટાઇલ. અને અમુક હશે તો આપણને એમ થાય ટ્યુબ માંથી હવા નીકળે છે. કેટલા મસ્ત હસો છો. અને આપ બધા જયારે હસો છો ત્યારે એટલા બધા સારા લાગો છો. જલેબી ના ગુજરાત તમારા મોઢામાં રાખી દઉં તમારા પૈસે. હા ભાઈ દુનિયાની તાકાત જોવો, ફેવિકોલ ની તાકાત જોઈ લ્યો. ફેવિકોલ ની તાકાત ઈ છે આખી દુનિયાને ચોંટાડી શકે છે, એની તાકાત નથી કે એના ઢાંકડાને ચોંટાડી જાય. એક પણ તાળી ન વગાડી તે બદલ ધન્યવાદ. મને એમ લાગે છે ભાષામાં પ્રોબ્લેમ થાય છે, એવું તો નથી. નકા હિન્દી આપું તમને, અને એમ નહીં તો ઇંગ્લિશ આપું, બધી ભાષા તમને આપીશ. હા
धरती का दोष छुपाने के लिए गगन होता है, धरती का दोष छुपाने के लिए गगन होता है, मन का दोष छुपाने के लिए तन होता है, इसलिए शायद मरने के बाद हर एक लाश को छुपाने के लिए कफन होता है। आऊं कहीं करो तो आनंद थाय, पण जेना दरबार में बैठा छे 219મો જન્મોત્સવ કે બાળક તો નિશાળે જઈને શીખે છે એકડે એક છે, હે બાળક તો નિશાળે જઈને શીખે છે એકડે એક છે, સાચો ગુરુ તો બતાવે વિનય વિવેક છે, સંત મંત ને પીર પેગંબર તો વાણી વર્તન ના નેક છે, પોતાની પત્ની ને દાન માં દેનારો એવો જલારામ એક છે। હા જલારામ બાપા નો ફૂલ ફોર્મ કહી દઉં, જો એટલે જમાડવું સાહેબ, જો એટલે જમાડવું, લા એટલે લાખો લોકોને, રા એટલે રામનું નામ લઈ, મા એટલે મનથી, ઈ જલારામ બાપાનો ફૂલ ફોર્મ થઈ શકતો હોય એમના આપ બધા બાલુડા હો અને એક સુંદર મજાનો કાર્ય કરતા હો। એટલું કહું કે હે જલારામ બાપા, તારી અમી દ્રષ્ટિ આ બધા ઉપર રહે, ઈ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી। અને એક વાત દાવાથી કરી દઉં કે વિરમ ગામની અંદરમાં આટલો સુંદર મજાનું આયોજન થતું હોય, ક્યાંક બાપા જલારામ બેઠા હોય, તમે ને હું એને ઓળખવામાં થાપ ખાઈ જઈએ સાહેબ, એવા બાપાને વંદન કરી શકાય એની વાતો ન હોય, એની કોઈ ઉપમા ન હોય, એને વંદન કરી શકાય સાહેબ, જલારામ જોગી એને વંદન કરી શકાય એવી જગ્યાની અંદરમાં વક્તો હો ચુકા એક પ્રેક કા અટક કી ટીમ વિરમ ગામ કે અંદર મે ગઈ તો ગણપતિ બાપા કા गणपति बापा की स्थापना नीलेश गढ़वी ने की, गीता रबारी भी इस कार्यक्रम में मौजूद थी, काफी काफी तादाद में लोग यहां पर मौजूद थे, ये भी बात तय हो रही है। वक्त हो चुका है ब्रेक का, ब्रेक के बाद सीधा ले चलेंगे गीता रबारी के पास, गुजरात सौराष्ट्र काठियावाड़ के अंदर में गीता रबारी और नीलेश गढ़वी ने डंका बजा दिया है पूरी तरह से, ये भी बात तय हो रही है। वक्त हो चुका है ब्रेक का, ब्रेक के बाद सीधा ले चलेंगे जबरदस्त तालियों के साथ गीता रबारी, कम अप प्लीज फ्रॉम गीता रबारी।